આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ભારે સક્રિયતાને પગલે ભાજપ તો દોડતો થઈ જ ગયો છે. એટલું જ નહીં, કોંગ્રેસે પણ સક્રિય થવું પડે છે. જો કે ક્યાંક ને ક્યાંક પાર્ટીના ડિજિટલ કેમ્પેઇનમાં કાર્યકરોને જ ભરોસો નથી. કોંગ્રેસે પોતાનું ડિજિટલ કેમ્પેઇન લોન્ચ કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા છે. કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે કોંગ્રેસનું ડિજિટલ કેમ્પેઇન લોન્ચ કર્યું. આ ઉપરાંત કોંગ્રેસે લોકોનો સંપર્ક કરવા માટે જનસંપર્ક અભિયાન પણ શરૂ કર્યું છે. ગેહલોતે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતના દરેક વિસ્તારમાં કોંગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો બનાવશે. કોંગ્રેસે ડિજિટલ કેમ્પેઇન તો લોન્ચ કર્યું, પણ કોંગ્રેસના નેતાઓને જ ડિજિટલ કેમ્પેઇન કેટલું સફળ થશે તેમાં શંકા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યંત આક્રમકતાથી ડિજિટલ પ્રચાર કરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર મારો ચલાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સાવ ઢીલી છે. આ સંજોગોમાં ડિજિટલ કેમ્પેઇન કેટલું અસરકારક નીવડશે એ સવાલ છે. લોકો કોંગ્રેસને ગંભીરતાથી લેતા નથી, ત્યારે જનસંપર્કની કવાયતની સફળતા વિશે પણ કોંગ્રેસીઓને શંકા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.